છાપીમાં મધ્યરાત્રિએ મેઇન બજારમાં આવેલી સુપર મોબાઈલમાં ત્રાટક્યા ચોર. મોબાઈલ દુકાનમાંથી 12 જેટલા મોબાઈલ અને 7000 રૂપિયા રોકડની થઈ ચોરી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. બનાસકાંઠામાં ચોરીના બનાવોએ માજા મૂકી છે. જ્યારે ગત રોજ વડગામ તાલુકાના વેપાર માટેનું એપિસેન્ટર ગણાતા છાપી બજારમાં આવેલ સુપર ટેલિકોમ, જે સુપર મોબાઈલ તરીકે વિખ્યાત છે, જેમાં ગત રાત્રિના સમયે ચોરો હાથ સાફ કરી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ છાપીની જુમ્મા મસ્જિદ પાસે આવેલ સુપર મોબાઈલ શોપમાં ગુરુવારે રાત્રે દુકાનના શટરના તાળા સહિત નકુચા કાપી બે તસ્કરો દુકાનમાં પડેલ વિવિધ કંપનીના મોબાઈલ નંગ 12 કિંમત 1.50 લાખ તેમજ રોકડા રૂપિયા 7000 મળી કુલ 1,57,000ની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ દુકાનના માલિકને થતાં દુકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસની ધમધમાટ શરૂ કરી આસપાસના દુકાનોના સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી. આ અંગે દુકાન માલિક અબ્દુલ લતીફ ગફુરભાઈ મેમણે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા છાપી પીએસઆઈ એસડી ચૌધરીએ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજમાં બે યુવકો શટર તોડતા સ્પષ્ટ જોવા મળી રહ્યા હતા અને લોખંડના કોઈ હથિયાર દ્વારા શટરનું તાળું સહિત નકુચો તોડતા દેખાઈ રહ્યા છે. આ સમગ્ર ચોરીને બે યુવકોએ અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. આ દુકાનમાં લગાવેલ સીસીટીવી 3-4 દિવસથી બંધ હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હતું. રાત્રિના સુમારે દુકાનના શટરને કાપી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. બનાસકાંઠામાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધતા ચોરોને મોકળું મેદાન મળ્યું છે, જ્યારે છાપી બજારમાં પોલીસ દ્વારા રાત્રિ બંદોબસ્તમાં હોમગાર્ડ રાખવામાં આવ્યા હતા. ત્યારે હોમગાર્ડ ઊંઘતા રહ્યા અને ચોરો હાથ સાફ કરી ગયા, જેને લઈને લોકોમાં ફફડાટ મચી ગયો છે. રાત્રિ દરમિયાન હોમગાર્ડની ઓન ડ્યુટી હોય છે, તેમ છતાં ચોરી થાય એ કેટલા અંશે વ્યાજબી ગણાય એ પણ એક મોટો સવાલ છે. રાત્રિના સમયે ચોરોએ મોકળો માર્ગ શોધીને અંદાજિત 1,57,000 ઉપરની ચોરી કર્યા હોય તેવું દુકાન માલિકે જણાવ્યું હતું. આ બાબતે છાપી પોલીસ ઘટના સ્થળે આવી સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી. મોબાઈલની દુકાનમાં ચોરી થઈ છે, આશરે કેટલા વાગે ચોરી થઈ છે અને કેટલાનો મુદ્દા માલ ચોર ઉઠાવી ગયા છે? આ ચોરી 2-3 ગામ થઈ લાગે છે અને 1.5 લાખ જેવો માલ હશે અને 7000 રૂપિયા કેશ હશે. પોલીસે જે મુલાકાત લીધી તો પોલીસે આના ઉપર શું કાર્યવાહી કરી? હા, પોલીસે પંચનામું કર્યું છે કે અમે જે થાય અમે અમારા તરફથી કોશિશ કરશો અને ચોરને શોધી લાવશો. અચ્છા, આપના જે વિસ્તાર છે એમાં પોલીસનો હોમગાર્ડનો કોઈ અહીં બંદોબસ્ત રોજ માટે રહે છે કે પછી ખાલી માત્ર બજારના અંદર જ ખાલી હોમગાર્ડ હોય? બજારના અંદર અમે રાતના બહાર નીકળતા નથી એટલે ખબર નથી આ સાઈડ આવે કે નથી આવતી પોલીસ, તો હોમગાર્ડ આવતી ખબર નથી આપણને. હા, અને બીજું કે અમે લોકોને એમ કહેતા કે તમારા આ એરિયામાં કોઈ બી વસ્તુ પડી હોય, બાઇક હોય કે ગાડી હોય કે કોઈ બી વસ્તુ ખોવાય ના આવે એરિયામાંથી. આ એરિયો એકદમ એ એરિયો છે અને આવા એરિયામાં ચોરે જે એ કરી કોશિશ કરી એના માટે આપણી વિનંતી છે કે એના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને ચોરને પકડવામાં આવે. આપને શું લાગે છે કોને ચોરી કરી હોય? ના, એવું ના, એવો અંદાજ નથી, કેમ કે અમે લોકોને એવું કહેતા કે આ એરિયામાં કદી ચોરી ના થાય. જો કે આ એક શાંત એરિયો છે, આજ સુધી આપણે સોંપણીને છાપી નથી કે અમારા એરિયામાં ચોરી થઈ હોય. આપનું નામ? અબ્દુલ લતીફ.